હેલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. પ્રવીણ પટેલ બાયોલોજી વિષયમાં આપનું સ્વાગત કરું છું. આપણે ધોરણ 12 પ્રકરણ 1 સજીવોમાં પ્રજનનની માહિતી મેળવી રહ્યા છીએ. એના ભાગ 3માં આપ બધાનું સ્વાગત છે. અગાઉના પીરિયડની અંદર આપણે અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન વિશે માહિતી મેળવી છે. લિંગી પ્રજનનની ઘટનાને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. પૂર્વફલન ઘટનાઓ, ફલન ઘટનાઓ અને પશ્વફલન ઘટનાઓ. પૂર્વફલન ઘટનાઓ જે છે એની અંદર 2 ક્રિયાઓ મહત્ત્વની છે. એક છે જન્યુઓનું નિર્માણ અને બીજું છે જન્યુઓનું વહન. તો આજે આપણે એ પૂર્વફલન ઘટનાનો પહેલો જે ભાગ છે જેને કહીશું જન્યુઓનું નિર્માણ, એની માહિતી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો ચાલો મિત્રો, તમારી પાસે પાઠ્યપુસ્તક નોટ બધું લઈને બેઠા હશો જેથી કરીને નોંધતા ફાવે. તો અહીંયા આગળ તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે જન્યુ નિર્માણની ક્રિયા. તો આપણે યાદ રાખવાનું છે કે જ્યારે લિંગી પ્રજનન કરતા સજીવની વાત આવે છે ત્યારે 2 પ્રકારના જન્યુઓ સર્જાય છે, નર અને માદા. આ બંને જન્યુઓ જે છે એ વિષમ જન્યુ એટલે કે અલગ અલગ કદ અને સાઇઝના હોય છે, બરાબર. તો તમામ વિષમ જન્યુક જાતિઓમાં 2 પ્રકારના જન્યુઓ, એક નર જન્યુ અને બીજો માદા જન્યુ સર્જાય છે. પણ એટલું યાદ રાખવાનું છે કે આ બંને જન્યુઓ એ હંમેશા રંગસૂત્રની દ્રષ્ટિએ એકકીય બંધારણ ધરાવતા હોય છે. એકકીયનો અર્થ શું કરવો મિત્રો? એકી સંખ્યા એવો કરવાનો નથી, પણ એકકીયનો અર્થ એવો થાય છે કે માતા અથવા તો પિતાના જે પણ કોષો છે એની અંદર જે રંગસૂત્રો રહેલા છે એની અડધી સંખ્યા એને એકકીય કહેવામાં આવે છે, બરાબર. તો માતૃ કે પિતૃકોષની અંદર રહેલા રંગસૂત્રની અડધી સંખ્યાને એકકીય ગણવાની છે. તો અહીંયા આગળ આપણે આ વાતને યાદ રાખવાની લખી દઈએ છે, માતૃ કે પિતૃકોષ હોય, માતૃ કે પિતૃકોષ કરતા અડધી સંખ્યામાં રંગસૂત્રો જોવા મળે, અડધી સંખ્યાના રંગસૂત્રો જોવા મળે એને એકકીય ગણવાનું છે આપણે મિત્રો. ખ્યાલ આવી ગયો? તો હંમેશા જન્યુઓ કેવા હોય છે? એકકીય હોય છે, એ તમારે યાદ રાખવાનું છે. જ્યારે માતૃ કે પિતૃકોષ જે છે જેમાંથી આ જન્યુઓ ઉત્પન્ન થાય છે એ એકકીય પણ હોઈ શકે અથવા દ્વિકીય પણ હોઈ શકે. નીચલી કક્ષાના સજીવો હોય તો વનસ્પતિના દેહ અથવા તો સજીવના દેહ એકકીય હોઈ શકે છે, અને ઉચ્ચ કક્ષાના બધા સજીવોની અંદર તેના દેહ દ્વિકીય હોય છે. એનો મતલબ એ થયો કે જન્યુઓ એકકીય હોવા છતાં એ એકકીય અથવા દ્વિકીય પ્રકારના કોષોમાંથી સર્જાઈ શકે છે. અહીંયા આગળ પહેલી વાત તમને આપેલી છે એ છે એકકીય પિતૃની અંદરથી ઉત્પન્ન થતા જન્યુઓ કેવી રીતે હોય છે. તો અહીંયા આગળ આપણે બાજુમાં આકૃતિ પણ દોરીને સમજાવવાનો પ્રયત્ન કરીશું. તો દરેક એને ધ્યાનથી જોજો, હું અહીંયા આકૃતિ સમજાવવાનો પ્રયત્ન કરું છું, બરાબર છે. એને ધ્યાનથી સમજો. દાખલા તરીકે અહીંયા આગળ જે આ કોષ છે એ માતૃકોષ કહેવાય. આ માતૃકોષની અંદર રંગસૂત્રોની સંખ્યા એ એકકીય છે. કેવી છે? રંગસૂત્રની સંખ્યા એકકીય છે, એટલે કે એન પ્રકારની છે મિત્રો. આ જે છે તમારો માતૃકોષ છે જેની અંદરથી તમારે જન્યુ ઉત્પન્ન કરવાના છે. આ માતાનો હોઈ શકે અથવા પિતાનો પણ હોઈ શકે, એટલે આપણે એને માતૃકોષ એવું નામ આપીશું, બરાબર. તો માતૃકોષ જે છે એ એકકીય બંધારણ ધરાવે છે. હવે આ એકકીય બંધારણ ધરાવતો કોષ હોય એમાંથી જ્યારે જન્યુનું નિર્માણ કરવું હોય તો સ્વાભાવિક રીતે જ આપણે અહીંયા આગળ વિચારી શકીએ કે રંગસૂત્રની સંખ્યા અડધી એટલે કે n/2 એવું તો થઈ શકે જ નહીં. એટલે અહીંયા આગળ આજે આપણે 2 કોષો દોરી રહ્યા છે. આ બંને કોષો જે છે એ જન્યુઓ છે મિત્રો. શું છે? આ જન્યુઓ છે. તો આ બંને જન્યુઓ જે છે એમાં રંગસૂત્રની સંખ્યા કેટલી રહેશે? તો માતા કે પિતામાં હોય એટલી ને એટલી જળવાશે. એનો મતલબ કે આ જન્યુઓની અંદર પણ રંગસૂત્રની સંખ્યા એન અને એન જ રહેવી જોઈએ, કારણ કે જન્યુઓ તો એકકીય જ હોય. તો એનમાંથી 2 એન કોષો ક્યારે બને? તો એ બાબત તમારે ખાસ માર્ક કરવાની, અને એ સમવિભાજનની ક્રિયાથી જ શક્ય બને. શેનાથી શક્ય બને? સમવિભાજનની ક્રિયા કરીએ તો જ શક્ય બને. એટલે આ યાદ રાખવું પડે તમારે કે એકકીય દેહ ધરાવતા જે પણ સજીવો છે એમાંથી નિર્માણ પામતા જન્યુઓ એ હંમેશા સમવિભાજનને કારણે જ બનતા હોય છે. તો ખ્યાલ આવી ગયો? આકૃતિ પર મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે આપણે એનું લખાણ જોઈ લઈએ મિત્રો. તો અહીંયા એકકીય દેહ કોણ ધરાવે? તો મોનેરા એટલે કે બેક્ટેરિયા, બરાબર. ફૂગ, લીલ
અને દ્વિઅંગીના સજીવોના જે દેહ છે એ દેહની અંદર એકકીય કોષો રહેલા હોય એટલે એને એકકીય વનસ્પતિ દેહ કહેવામાં આવે. કેવા દેહ કહેવાય? એને એકકીય વનસ્પતિ દેહ કહેવાય છે. પરંતુ ઉચ્ચ કક્ષાના સજીવોની જ્યારે આપણે વાત કરીએ, જેવા કે ત્રિઅંગી, ત્યાર પછી અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી, આ જે છે ઉચ્ચ કક્ષાના વનસ્પતિની વાત છે, અને મનુષ્ય સહિતના બધા જ પ્રાણીઓ જેની અંદર પિતૃદેહ જે છે એ હંમેશા દ્વિકીય બંધારણ ધરાવતો હોય છે, એટલે કે એની અંદર રંગસૂત્રો જે છે એ જોડીમાં આવેલા હોય છે. દ્વિકીયનો મતલબ શું છે? જોડીમાં આવેલા હોય, અને એકીયનો મતલબ જોડી વગરના હોય. તો આ બાબત તમારે સૌથી પહેલી તમને માર્ક થવી જોઈએ કે કયા સજીવોમાં કેવો દેહ હોય છે, બરાબર. હવે એકીય દેહ હોય તો મેં તમને એ બાજુમાં બતાવેલું છે કે માતૃકોષમાં એન રંગસૂત્રો હોય, બરાબર છે, તો એના સમવિભાજનથી જન્યુઓમાં પણ એવા ને એવા એન રંગસૂત્રો પ્રાપ્ત થતા હોય છે. એટલે એકીય દેહ હોય તો એમાં સમવિભાજન જરૂરી બની જાય છે. ખ્યાલ આવી ગયો? પણ માની લો કે દ્વિકીય સજીવ હોય તો એનું પણ આપણે અહીંયા આગળ તમને આકૃતિ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો દરેક જણ અહીંયા આગળ ધ્યાનથી જોજો, હું અહીંયા આગળ તમને દ્વિકીય સજીવોની અંદર કઈ રીતે જન્યુઓનું નિર્માણ થાય છે એ પણ અહીંયા દોરીને સમજાવવાનો પ્રયત્ન કરું છું. દાખલા તરીકે આ જે કોષ છે આપણો, આ જે છે એ તમારો માતૃકોષ છે. માતા અથવા પિતાના શરીરના પ્રજનન કોષ ઉત્પન્ન કરતી રચના જે છે એ અન્નપિંડ અથવા શુક્રપિંડ, એની અંદર આવા કોષ હોય છે. આપણે એના વિશે ડિટેલમાં પછી ભણીશું. તો આ માતૃકોષ છે જેની અંદર રંગસૂત્રની સંખ્યા બેકી સંખ્યામાં છે, 2N, એટલે કે જોડીમાં છે. આ દ્વિકીય માતૃકોષ દોર્યો છે. આ દ્વિકીય માતૃકોષ જે છે એમાંથી જ્યારે જન્યુઓનું નિર્માણ થશે ત્યારે સર્વપ્રથમ આ દ્વિકીય માતૃકોષ છે એમાંથી અડધી અડધી રંગસૂત્રની સંખ્યા થાય એ પ્રકારના આવા કોષો ઉત્પન્ન થાય છે, બરાબર, જેની અંદર રંગસૂત્રની સંખ્યા એકકીય મતલબ કે જોડીમાં રહેલા રંગસૂત્રો બે અલગ જન્યુઓમાં વહેંચાઈ જાય છે. તો આ તબક્કાને આપણે અર્ધસૂત્રણ એટલે કે રંગસૂત્રો અડધા થવાનો તબક્કો એવું કહી શકીએ. અર્ધસૂત્રણ, આવું 11મામાં આપણે ભણ્યા છીએ, આ અર્ધસૂત્રણનો તબક્કો કહેવાય. અને અર્ધસૂત્રણ પૂરું થયા પછી આ પ્રક્રિયા ફરીથી આગળ ફરીથી એકવાર બીજી વાર થાય છે, જેની અંદર રંગસૂત્રની સંખ્યા સેમ ટુ સેમ જળવાય છે. તો આ રીતે આપણે જોઈએ તો અહીંયા આગળ બીજા બે કોષો અને અહીંયા બીજા બે કોષો, એમ કુલ 4 કોષો આપણને પ્રાપ્ત થયા છે. પણ આ ચારે 4 કોષોની અંદર રંગસૂત્રની સંખ્યા એન જ હોય છે. કેટલી હોય છે? એન. આ ચારે 4 જે ઉત્પન્ન થયા એને આપણે જન્યુઓ કહી શકીએ. તો આ પ્રમાણે વિચાર કરો તો જન્યુઓ એ 4 બને છે. તો પહેલો તબક્કો મેં અહીં લખ્યો છે, અર્ધસૂત્રણ લખ્યો છે, જેમાં રંગસૂત્રની સંખ્યા અડધી થઈ, એને અનુસરીને બીજો તબક્કો પણ અહીંયા આગળ ચાલતો હોય છે, જેને સમસૂત્રણ કહેવામાં આવે છે. શું કહેવાય છે? એને સમસૂત્રણ. કુલ મળીને આ જે આખી પ્રક્રિયા છે મિત્રો, મેં તમને અહીંયા બતાવી છે, એ આખી પ્રક્રિયા જે છે એને આપણે શું કહીએ છે? તો આખી પ્રક્રિયાને આપણે અર્ધીકરણની પ્રક્રિયા કહીશું. જુઓ, આટલેથી શરૂ કરી અને આ તમામ પ્રક્રિયા એને અર્ધીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. તો એનો મતલબ એ થયો કે દ્વિકીય સજીવો હોય કે જેની અંદર માતૃકોષમાં 2N પ્રકારના રંગસૂત્રો હોય પહેલેથી, તો એમાંથી જન્યુઓ એકીય કઈ રીતે બને છે? તો અર્ધીકરણની પ્રક્રિયાથી બને છે. ખ્યાલ આવ્યો છે તમને? અહીંયા આગળ મેં બંને ઘટનાઓ સમજાવી છે. એકકીય દેહ હોય તો એ એકકીય દેહમાં જન્યુઓનું નિર્માણ કઈ રીતે થાય છે? તો આકૃતિ દ્વારા સમજી શકો છો કે એકકીય દેહ હોય તો એમાં સમસૂત્રી ભાજન થાય છે, પણ દ્વિકીય હોય તો એની અંદર અર્ધસૂત્રી ભાજન જરૂરી બને છે. તો આ વસ્તુ તમારે ખાસ માર્ક કરવાની છે મિત્રો, કે દ્વિકીય દેહમાંથી જ્યારે એકકીય જન્યુઓનું નિર્માણ થાય ત્યારે અર્ધીકરણ થવું જરૂરી છે. અર્ધીકરણ કે અવનત વિભાજન થવું જરૂરી છે. દ્વિકીય સજીવોમાં એટલે કે ઉચ્ચ કક્ષાના સજીવોમાં જન્યુ માતૃકોષો તરીકે ઓળખાતા વિશિષ્ટ કોષો અર્ધીકરણમાં પ્રવેશ કરે છે, અને અર્ધીકરણને અંતે રંગસૂત્રોના જોડીમાં રહેલા બે રંગસૂત્રોનું એક આખું જૂથ એક પ્રજનન કોષમાં અને બીજું જૂથ બીજા પ્રજનન કોષમાં એમ છૂટા પડે છે. અહીંયા તમને કેટલાક ઉદાહરણ આપ્યા છે, બધા યાદ રાખવાના નથી મિત્રો, હું તમને કહું એટલા યાદ રાખજો. આપણે યાદ રાખવાનું છે, એક તો ફળમાખી ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર, એના
જે દૈહિક કોષો છે જેમાંથી જન્યુઓ નિર્માણ પામે છે એને જન્યુ માતૃકોષ નામ આપ્યું છે. તો એમાં કુલ રંગસૂત્રો 8 છે, મતલબ કે 4 જોડી રંગસૂત્રો હોય છે. અને 4 જોડી, જેમ આપણે ડાબા પગનું જમણા પગનું બૂટની જોડી હોય એવી રીતે વિચારવાના. અને 4 જોડીમાંથી જ્યારે જન્યુઓનું નિર્માણ થાય અર્ધીકરણથી, ત્યારે એક રંગસૂત્રમાં ચારે ચાર જમણા પગના બૂટ અને બીજામાં ચારે ચાર ડાબા પગના બૂટ એ રીતે અલગ પડી જાય છે. એટલે કે 4 રંગસૂત્રો જ તમને જોવા મળે. સંખ્યાની દ્રષ્ટિએ નહીં વિચારવાનું કે આ બેકી છે ને આ બેકી છે, એકી બેકી સંખ્યા પર આધારિત નથી. આ આમાં 4 જોડ છે ને આમાં માત્ર 4 છે, ખબર પડી? 8નો મતલબ શું કરવાનો છે તમારે? 4 જોડ રંગસૂત્રો, 4 જોડ, જેમ ડાબા પગનું જમણા પગનું હોય એ રીતે. અને આ 4 જ રંગસૂત્રો એટલે એક જ, બે બૂટ હોય એમાંથી કોઈ એક જ બૂટને પસંદ કરવાનો છે અહીંયાથી. તો આ રીતે ફળમાખીનું એક યાદ રાખવાનું છે. ત્યાર પછી તમારે યાદ રાખવાનું છે બરાબર મકાઈનું એક યાદ રાખવાનું છે. તો મકાઈમાં 20 રંગસૂત્રો એટલે 10 જોડી હોય, અને જ્યારે અર્ધીકરણ થાય ત્યારે 10 જોડીમાંથી 10 રંગસૂત્રો દરેક જન્યુમાં જોવા મળે છે. ત્યાર પછી બટાકાનું યાદ રાખવાનું છે, એમાં 48 રંગસૂત્રો છે, 24 જોડ, એમાંથી 24 છૂટા પડે છે. અને ત્યાર પછી ડુંગળી યાદ રાખવાનું છે, જેમાં 8 જોડ, એમાંથી 8 છૂટા પડે. અને મનુષ્યનું તો યાદ રાખવાનું છે, 23 જોડ રંગસૂત્રો. આપણે આખું જનીનશાસ્ત્ર ભણ્યા છીએ એટલે આપણને ખ્યાલ જ હશે. આ તો મનુષ્યમાં 23 જોડ હોય, એમાં એક રંગસૂત્ર માતાનું, બીજું પિતાનું, એવી રીતે જોડીઓ તૈયાર થાય છે. અને દરેક જન્યુમાં 23 રંગસૂત્રો તમને જોવા મળશે. તો આખો ચાર્ટ કંઈ મોઢે કરવાની જરૂર નથી. તો આ રીતે બે ઘરમાખી પણ યાદ રાખજો, જેમાં 12 એટલે કે 6 જોડ હોય, એમાંથી 6 છૂટા પડે છે. બસ આટલા ઉદાહરણ તમારે ખાસ મોઢે કરવાનો આગ્રહ રાખશું આપણે. ખ્યાલ આવી ગયો? તો અહીંયા આગળ આપણને સમજણ પડી છે કે જન્યુઓનું નિર્માણ કઈ રીતે થાય છે. તો બે રીતો અહીંયા સમજાવેલી છે મિત્રો. ચાલો આગળ આપણે પૂર્વ ફલન ઘટનાનો બીજો તબક્કો, જેને જન્યુઓનું વહન કહેવામાં આવે છે, એની વાત કરીશું. તો જન્યુઓનું વહન એ જુદા જુદા માધ્યમ દ્વારા જુદી જુદી રીતે થતું હોય છે, પણ એટલું યાદ રાખવાનું કે નર જન્યુ અને માદા જન્યુ એકબીજાની નજીક આવીને જોડાય તો અને તો જ ફલનની ઘટના શક્ય બને છે. એટલે નર જન્યુઓનું માદા જન્યુ તરફ વહન થવાની ઘટનાને જન્યુ વહન કહેવામાં આવે છે. જન્યુનું નિર્માણ થયા પછી નર અને માદા જન્યુઓ તેમના સાનુકૂળ જોડાણ માટેની ભૌતિક ક્રિયા કરે છે, તેને ફલન કહેવાય છે. અને તેના માટે એ વિશિષ્ટ પ્રયોજનો ધરાવે. વિશિષ્ટ પ્રયોજનમાં યાદ રાખવાનું છે કે મોટાભાગના સજીવોમાં નર જન્યુ ચલિત હોય છે, મોસ્ટ IMP નર જન્યુ ચલિત હોય છે, જ્યારે માદા જન્યુ મોટા કદના અને અચલિત જ હોય છે. આવું જનરલી જોવા મળે છે, પણ અહીંયા અપવાદરૂપ એક કેસ પણ આપેલો છે કે કેટલીક ફૂગની અંદર અને લીલમાં બંને જન્યુઓ એક સરખા પ્રકારના હોય છે અને ચલિત હોય છે, તો એને ચલિત સમજન્યુ પ્રકાર કહેવાય છે. તો અહીંયા તમને જન્યુઓનું જોડાણ બતાવ્યું છે. લીલમાં સમજન્યુનો સંપર્ક, જો આપણે એની અંદર કલર પૂરી દઈએ, લીલો કલર પૂરીએ છે, એવું આ એક જન્યુ છે, બરાબર છે, અને આ બીજો જન્યુ છે. બંને જન્યુઓની ઉપર કશાઓ જોવા મળે છે, અને બંને જન્યુઓ જ્યારે જોડાય છે ત્યારે આ જોડાણથી બનેલો નવો જે સ્વરૂપ છે એને યુગ્મન જ કહેવાય. તો અહીંયા યુગ્મન જ બની ગયો છે. અને યુગ્મન જ બન્યા પછી તેના વિકાસથી આ લાલ કલરનો જે કોષ છે એ નવા સજીવનો કોષ એટલે કે નવા સજીવ તરીકે જોવા મળે છે. તો આ નવો સજીવ છે, એ નવો સજીવ હવે શું કરશે? તો જ્યારે પ્રજનનની ક્રિયા કરવાની થશે ત્યારે આ પ્રકારના જન્યુઓ ઉત્પન્ન કરશે, અને ફરીથી એ જન્યુનું જોડાણ થશે, એમાંથી નવો સજીવ દેહ બનશે. તો આ પ્રકારે લીલની અંદર તમને પ્રજનનની ક્રિયામાં બંને જન્યુઓ એક સરખા પ્રકારના ઉત્પન્ન થતા હોય એવું જોવા મળે છે. પછી બાજુની આકૃતિમાં અહીંયા આગળ લીલા રંગથી આપણે આ શેડિંગ કરીએ છીએ, એ આકૃતિને તમે ધ્યાનથી જુઓ. તો આ આકૃતિની અંદર આ લીલા રંગથી અંકિત કરેલો ભાગ છે, માઇક્રોસ્કોપની અંદર સ્લાઇડ બનાવીને દેખેલો ભાગ છે, જેની અંદર પરાગરજ જે છે એનું અંકુરણ થતું દર્શાવેલું છે. મિત્રો, આ બધું લીલા રંગથી ભાગ કરું છું, એ માઇક્રોસ્કોપમાં દેખાતો ભાગ છે, જેમાં શું જોવા મળે છે તમને? પરાગરજનું અંકુરણ થયેલું જોવા મળે છે. તમારે પ્રેક્ટિકલની અંદર પણ આ બાબત આવશે, ખ્યાલ આવ્યો? તો અહીંયા આગળ પુષ્પના પરાગાસન પર પરાગરજનું અંકુરણ દર્શાવતી એક આકૃતિ આપેલી છે.
જેના દ્વારા નરજન્યુઓ એ માદાના જે માદાજન્યુ છે અંડકમાં એને ત્યાં સુધી વહન કરી શકે છે. હવે લીલ જેવા સજીવોની વાત કરીએ, નીચલી કક્ષાના સજીવોની વાત કરીએ, તો એની અંદર માધ્યમની જરૂર પડે છે. એવું માધ્યમ એમને જરૂરી છે જે નરજન્યુને માદાજન્યુ સુધી લઈ જાય. બરાબર, તો લીલ, દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિમાં પાણીનું માધ્યમ અનિવાર્ય છે. મોસ્ટ આઈએમપી યાદ રાખવાનું નીટ માટે પણ, કે ભાઈ આ વનસ્પતિઓમાં પાણી ના હોય તો જન્યુનું વહન થતું નથી. ખ્યાલ આવી ગયો? હવે અહીં લખ્યું છે કે મોટી સંખ્યાના નરજન્યુઓ માદાજન્યુ સુધી પહોંચવામાં નિષ્ફળ જાય છે, કારણ કે વહન દરમિયાન ગુમાવાતા નરજન્યુની પૂર્તા કરવા માટે માદાજન્યુની સરખામણીમાં નરજન્યુની સંખ્યા હજારો ગણી હોય. એટલે કે નરજન્યુની સંખ્યા વધારે કેમ હોય એનું કારણ છે આ પણ યાદ રાખવાનું, કારણ કે એમાં વ્યયની સંભાવના વધી જાય છે. હવે આવૃત બીજધારી વનસ્પતિની વાત, એટલે ઉચ્ચ કક્ષાની આપણે જે પણ વનસ્પતિઓ બધી ખાઈએ છીએ એની વાત છે. આવૃત બીજધારી વનસ્પતિમાં પરાગરજ એ નરજન્યુઓ વાળી રચના કહેવાય અને અંડક એ અંડકોષો એટલે માદાજન્યુનું વહન કરતી રચના છે. પરાગાશયની અંદર એટલે કે પૂંકેસરના પરાગાશયમાં પરાગરજ સર્જાય છે અને આ પરાગરજ ફલન પહેલાં પરાગાશન ઉપર સ્થાનાંતર થાય છે. આ ક્રિયાને આપણે કહીએ છીએ પરાગનયન. શું કહીએ છીએ? પરાગનયન. તો પરાગનયનની ક્રિયા અનિવાર્ય બને છે. ખ્યાલ આવ્યો? હવે અહીંયા આગળ વટાણા જેવી વનસ્પતિનું એક ઉદાહરણ આપ્યું છે કે વટાણા જેવી સ્વફલિત દ્વિલિંગી વનસ્પતિમાં પરાગાશય અને પરાગાશન ખૂબ જ નજીક નજીક જ હોય છે, એટલે પરાગરજનું પરાગાશન પર સ્થાપન પ્રમાણમાં સરળ છે, જેથી પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ તરત જ પરાગાશનના સંપર્કમાં આવે. તો આ વટાણાના પુષ્પ જે હોય છે આવૃત પુષ્પો હોય છે. કેવા હોય છે? આવૃત. એટલે આવૃત પુષ્પની અંદર પરાગરજ જે છે એ પરાગાશનના સંપર્કમાં ઝડપથી આવી જાય છે. ખ્યાલ આવ્યો? તો આને સ્વફલિત વનસ્પતિઓ કહેવાય. કેવી કહેવાય? સ્વફલિત. પોતાની જ પરાગરજ પોતાના જ અંડકનું ફલન કરે છે. બરાબર, પણ પરફલન ધરાવતી કેટલીક વનસ્પતિઓની વાત પણ અહીં આપી છે. બરાબર, પરફલન ધરાવતી વનસ્પતિઓ જેને દ્વિસદની વનસ્પતિ કહેવાય, એટલે કે પરાગરજ એ બીજા છોડ ઉપર ઉત્પન્ન થશે અને પરાગાશન જે છે એ બીજા છોડ ઉપર હશે. એટલે પરાગરજનું પરાગાશન પર સ્થાપન કરવા માટે ખાસ પ્રકારની ઘટના દર્શાવે છે જેને પરાગનયન કહેવાય છે. આ પરાગનયનની અંદર પરાગવાહકોની અત્યંત મહત્ત્વની ભૂમિકા જોવા મળે છે. પરાગરજનું પરાગાશન પર અંકુરણ થયા બાદ તેમાં પરાગનલિકા વિકસે છે અને પરાગનલિકાના માધ્યમથી નરજન્યુઓનું વહન છેક અંડક સુધી થતું હોય છે. નરજન્યુઓ અંડકોષ નજીક મુક્ત કરે છે. આપણે બેવડું ફલન ભણેલા છીએ આગળ અગાઉ પાઠોમાં વનસ્પતિની અંદર, તો તમને આ ખ્યાલ હશે જ. બરાબર છે, આગળ આપણે ભણાવી દીધેલું છે. હવે એકલિંગી પ્રાણીઓની વાત કરી છે. કેવા? એકલિંગી પ્રાણીઓ એટલે કે મનુષ્ય જેવા પ્રાણીઓ એકલિંગી પ્રાણીઓ કહેવાય. ખ્યાલ આવી ગયો? કૂતરો, સિંહ, વાઘ બધા એકલિંગી પ્રાણીઓ કહેવાય. તો એકલિંગી પ્રાણીઓમાં નર અને માદા જન્યુઓ સ્વતંત્ર રીતે જુદા જુદા પ્રાણીઓમાં સર્જાય છે. આવા સજીવોમાં જન્યુવન માટે ખાસ પ્રકારની ક્રિયાવિધિ વિકસાવવામાં આવેલી છે, જેને મૈથુન ક્રિયા કહેવામાં આવે છે. પ્રાણીઓની અંદર મૈથુન ક્રિયાથી નરજન્યુઓ માદાજન્યુ સુધી પહોંચવામાં સફળ થતા હોય છે. એટલે મૈથુન ક્રિયા દ્વારા જન્યુઓનું વહન થાય છે. અહીંયા આપેલો નથી શબ્દ, પણ આપણે અહીંયા આગળ મૈથુન એવો શબ્દ લખીશું. પ્રાણીઓની અંદર પરાગનયન ના કહેવાય, પણ શું કહેવાય? એને મૈથુન ક્રિયા કહેવામાં આવે, જેથી નર અને માદાના જન્યુઓ નજીક આવી શકે છે. જન્યુનું સફળતાપૂર્વક વહન અને એકબીજાની નજીક આવવું એ સૌથી જટિલ ઘટના કહેવાય છે અને ફલન માટે આ આવશ્યક પણ છે. એટલે અહીંયા આગળ નરજન્યુ માદાજન્યુઓને નજીક લાવવાની ઘટનાનો ક્રમ જે છે એ જટિલ હોય છે. મૈથુન ક્રિયા કરવા છતાં પણ ઘણી વખતે નરજન્યુઓ માદાજન્યુની ફલન કરવામાં નિષ્ફળ પણ જતા હોય છે. એટલે એકલિંગી સજીવોની અંદર પૂર્વફલન ઘટનામાં જન્યુનું વહન એ જટિલ ક્રિયા કહેવાય છે. હવે પૂર્વફલન ઘટનાઓની વાત અહીંયા પૂરી કરીએ છીએ આપણે. હવે પૂર્વફલન પછી શું થશે? ફલન થશે. બરાબર, તો ફલન અને એના પ્રકારો, તો આપણે સિમ્પલ વાત છે, બહુ ડિટેલમાં નથી આપેલું, અગાઉ આપણે બીજા ચેપ્ટરોમાં ભણી જ ગયેલા છીએ. તો લિંગી પ્રજનનની સૌથી આવશ્યક જીવન ઘટના હોય તો એ જન્યુનું જોડાણ છે, તો આને આપણે ફલન કહીશું.
તો યાદ રાખવાનું એમસીક્યુ માટે, નીટ માટે, કે લિંગી પ્રજનનની આવશ્યક જીવંત ઘટના કઈ? તો ફલન. આને જન્યુયુગ્મન પણ કહેવામાં આવે છે. જન્યુનું જોડાણ થાય એટલે જન્યુની જોડ ભેગી થઈ જાય, પરિણામે દ્વિકીય યુગ્મન જ બને છે. ફરજિયાત યાદ રાખવાનું છે, આ માદા જન્યુ છે જે એકકીય હોય છે. માદા જન્યુની સંજ્ઞા આવી કરીશું. આ નર જન્યુ છે જેની સંજ્ઞા આપણે આવી કરીશું, આ પૂંછડીવાળો બતાવીએ. અને જ્યારે આ બંને એકબીજાની નજીક આવે છે, એકબીજાની નજીક આવે તો એકબીજામાં ભળી જાય છે અને આવો એક કોષ બનાવે છે જેને યુગ્મન જ કહેવામાં આવે અથવા તો ફલિતાંડ પણ કહેવામાં આવે છે. આ યુગ્મન જ કોષ જે છે એની અંદર રંગસૂત્રો કેટલા થશે? તો આમાં એન છે અને આમાં પણ એન છે. જ્યારે યુગ્મનજની વાત કરીએ તો એની અંદર રંગસૂત્રની સંખ્યા એન વત્તા એન ટુ એન થઈ જશે. તો ખબર પડી ગઈ. તો જન્યુ યુગ્મન થાય ત્યારે દ્વિકીય યુગ્મન જ સર્જાય છે. ખાસ ખાસ અને ખાસ યાદ રાખવાનું છે. કેવો? દ્વિકીય યુગ્મન જ બને છે. ફલન માટે આ પ્રક્રિયા માટે વપરાતો શબ્દ છે. જન્યુ યુગ્મન અને ફલન એકબીજા માટે વપરાતા સમાનાર્થી શબ્દો કહેવાય. જન્યુ યુગ્મન અને ફલન કોમન એક જ શબ્દનો અર્થ કરે છે. હવે ઉદાહરણો એમસીક્યુ માટે, નીટ માટે તમારે યાદ રાખવાના છે. ઉદાહરણો ખાસ આપણે નીટ માટે લખવાના. કેટલાક સજીવો રોટીફર્સ, મધમાખી અને ગરોળી તથા પક્ષીઓ એમાં ફલન થયા વગર જ નવો સજીવ બની શકે છે. એમણે ઉદ્વિકાસની અંદર પોતાનું જીવ સાતત્ય ટકાવવા આવી ઘટનાને પસંદ કરી દીધી છે મિત્રો, તો એને અસંયોગી જનન કહેવાય છે. તો અસંયોગી જનન એટલે ફલન થયા વગર જ માદા જન્યુમાંથી સીધું જ પ્રાણી બને છે. પણ આવું યાદ રાખવાનું કે આ જે પ્રાણી બને છે એ રંગસૂત્રની દ્રષ્ટિએ એકકીય જ બને છે. કેમ? કારણ કે અંડકોષમાં એકકીય જ રંગસૂત્રો હોય છે. તો અસંયોગી જનનથી કેટલાક પ્રાણીઓ, અને અહીંયા આપેલું છે રોટીફર્સ, મધમાખી, ગરોળી અને પક્ષીઓ, તરકી જેવા પક્ષીઓ, એ શું કરે છે? ફલનની રાહ જોતા નથી. તો આ રીતે ફલન આપણે સમજી શકીએ છીએ. ભિન્ન સજીવમાં થતા યુગ્મન, જન્યુ યુગ્મન એટલે તો ફલનનું સ્થાન, એની આપણે વાત કરી લઈએ. તો કેટલાક સજીવોની અંદર ફલનની ક્રિયા શરીરની બહાર થતી હોય છે, એને બાહ્ય ફલન કહેવાય. અને કેટલાકની અંદર શરીરની અંદર થાય એને અંતઃફલન કહેવાય છે. ખ્યાલ આવ્યો ને? એવું તો શબ્દો તમે જાણો જ છો. બાહ્ય ફલન વિશે અહીંયા આપેલું છે મિત્રો. બાહ્ય ફલન કોને કહેવાય? તો બાહ્ય ફલન એટલે મોટાભાગના જલજ સજીવો આવું કરે છે, કે મોટાભાગની લીલ અને માછલીઓ તેમજ ઉભયજીવીના જન્યુ યુગ્મન પાણીના માધ્યમમાં શરીરની બહાર થાય છે. એટલે કે માદા દેડકો હોય એ પોતાના અંડકોષોને શરીરની બહાર મોકલે, બરોબર તે જ સમયે નર દેડકો તેની ઉપર શુક્રકોષોનો ત્યાગ કરે. એટલે પાણીના માધ્યમમાં અંડકોષોને શુક્રકોષો એકબીજામાં ભળીને ફલનની ક્રિયા કરે છે. ખ્યાલ આવ્યો? તો દેડકા જેવા ઉભયજીવી આવું કરે એવી રીતે માછલીઓ અને લીલ પણ કરે છે. સજીવ દેહની બહાર આ પ્રકારના જોડાણને બાહ્ય ફલન કહેવાય છે. બાહ્ય ફલન દર્શાવતા જાતિઓ વચ્ચેનો અગત્યનો તાલમેલ જોવા મળે છે અને આસપાસના પાણીમાં મોટી સંખ્યામાં જન્યુઓ મુક્ત કરે એટલે ફલનની તકો વધે છે. બીજી વાત અહીંયા આપી છે, અત્સી મત્સ્ય, નાના કદની માછલીઓ અને દેડકા એમાં મોટી માત્રામાં સંતતિઓ સર્જાય છે, મોટી સંખ્યામાં સંતતિ સર્જાય છે. કારણ કે વધુ માત્રામાં એ લોકો અંડકોષ શુક્રકોષ મુક્ત કરે છે. હવે આ તમારે ખાસ યાદ રાખવાનું છે નીટ માટે. આ પદ્ધતિનો ગેરલાભ શું છે? તો આ પદ્ધતિનો ગેરફાયદો એ છે કે સંતતિઓનો ભક્ષકો દ્વારા નાશ પામવાની સંભાવના વધી જાય છે અને પુખ્તતા સુધી પહોંચતા પહેલાં તેમને ભયજનક સ્થિતિમાંથી પસાર થવું પડે છે. તો આ એક એનું ડેન્જરસ ચિહ્ન કહેવાય. કે એટલે બાહ્ય ફલનની અંદર સિક્યોરિટી વધારે મળતી નથી, કે જે પણ ઈંડા બને છે ઈંડાને ભક્ષકો દ્વારા ખાઈ જવાની સંભાવના વધારે હોય. પાણીમાં તરતા ઈંડા હોય તો એને બીજી મોટી માછલીઓને બધા ખાઈ જાય, એટલે એમાં સંતતિઓની બચવાની સંભાવના ઓછી જોવા મળે છે. હવે એની સામે આપણે વાત કરીએ અંતઃફલન. અંતઃફલનને શરીરની અંદર જ માદા અને નર કોષો ભેગા થાય, બરોબર? તો અહીંયા લખ્યું છે ઘણા સ્થળજ સજીવો જેવા કે ફૂગ, ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ, સરીસૃપ, વિયક, સસ્તન, મોટાભાગની વનસ્પતિઓ, પછી એ ગમે તે હોય દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત, આવૃત, બધામાં સજીવ દેહની અંદર જ જન્યુ યુગ્મન થાય છે, એને અંતઃફલન કહેવાય છે. બધા જ સજીવોમાં અંડકોષ એ માદાના દેહની અંદર જ સર્જાય છે અને તેઓનું નરજન્યુ સાથે જોડાણ માદાના શરીરની અંદર જ થાય છે.
નરજન્યુ એ ચલિત હોવા એ આવશ્યક શરત છે, અને ચલિત હોય તો જ એ જોડાણ માટે અંકુર સુધી પહોંચી શકે છે, એટલે આ શરત કહેવાય આવશ્યક શરત, નરજન્યુઓ ચલિત હોવા જોઈએ. બીજું, મોટી સંખ્યામાં શુક્રકોષો ઉત્પન્ન થતા હોય છે પણ અંડકોષોની સંખ્યા એટલી બધી હોતી નથી, અંડકોષોની સંખ્યા ગણી શકાય એવી હોય છે, આ બીજું લક્ષણ કહેવાય. બીજધારી વનસ્પતિમાં અચલિત નરજન્યુઓ, અચલિત જ હોય ને, એ પરાગ રજની અંદર હોય એ અચલિત કહેવાય, તો એ પરાગ નલિકાના માધ્યમ દ્વારા માદા જન્યુ સુધી પહોંચી શકે છે. આપણે બેવડું ફલન બનાવેલું છે એની અંદર તમે સમજી શકો છો, અહીંયા હું આકૃતિ પણ દોરીને સમજાવું. જુઓ દાખલા તરીકે આ પ્રકારે આ સ્ત્રી કેસર ચક્ર છે, એના નીચેના ભાગે આપણે અંડક અથવા તો બીજા છે દોરીએ છે. જોઈ લો ફરીથી આ પ્રકારની રચના સ્ત્રી કેસર ચક્ર કહેવાય. નીચેના ભાગે અહીંયા આગળ અંડક આવેલું છે આ રીતે, અને અંડકની અંદર અહીંયા માદા જન્યુ છે, આવું આપણે ભણાયેલું છે બરાબર. આ રીતે અંડક હોય છે. આ જે આપણે વચ્ચે ટપકું કર્યું છે એકદમ ડાર્ક બ્લુ, એ માદા જન્યુ છે. હવે પરાગરજ જે છે લાલ કલરથી બતાવી, આ પરાગરજ છે, અને પરાગરજની અંદર રહેલા જન્યુઓ જે છે એ જન્યુઓ આપણે અહીંયા આગળ બદામી રંગથી બતાવીએ છીએ. હવે જ્યારે પરાગ રજ જે છે એમાંથી પરાગ નલિકાનું અંકુરણ થાય છે ત્યારે આ અંકુરણ જે છે આવી ક્રિયાથી થતું હોય છે. જુઓ અહીંયા તો આ રીતે પરાગ નલિકા અંકુરણ પામી અને આ અંડક સુધી જાય છે અને અંડક સાથે જોડાય છે. આ રીતે પરાગ નલિકા અંડકમાં પ્રવેશ કરે અને એની અંદર આ જે આપણે ચીકણી રંગના બતાવીએ છીએ એવા બે નરજન્યુઓ આ રીતે અહીંયા આગળ નરજન્યુઓ છે, એ નરજન્યુઓ એ માદા જન્યુ સુધી વહન પામતા હોય છે. તો આવું બેવડું ફલન એટલે ટૂંકમાં એમ કહી શકાય કે બીજધારી વનસ્પતિની અંદર અચલિત નરજન્યુ હોય છે જે પરાગરજની અંદર હોય છે, પણ એ કોના માધ્યમ દ્વારા, તો પરાગ નલિકાના માધ્યમ દ્વારા જન્યુઓ સુધી વહન પામતા હોય છે. તો આ રીતે ફલનની ક્રિયા માટે જુદા જુદા સજીવોની અંદર જુદી જુદી વ્યવસ્થા અને રીત જોવા મળતી હોય છે. મિત્રો હવે આપણે જોવાનું છે અહીંયા પશ્વફલન ઘટના. તો આ ઘટના જે છે ખૂબ અગત્યની છે પરીક્ષાના દૃષ્ટિકોણથી જોઈએ તો આ એ આ પાઠનો છેલ્લો ટોપિક કહેવાય, તો એના વિશે આપણે જોઈ લઈએ. તો અહીંયા આગળ પશ્વફલન એટલે ફલન થયા પછી શું, તો ફલન થાય એટલે ફલિતાંડ બને, યુગ્મન જ બની જાય અને યુગ્મન જ બન્યા પછી એના ભ્રૂણ વિકાસની પ્રક્રિયા થાય છે જેને ભ્રૂણચનન કહેવાય. એ પશ્વફલન ઘટનાનો અગત્યનો તબક્કો કહેવાય. તો પશ્વફલન ઘટનાનો અગત્યનો તબક્કો એટલે ભ્રૂણનું નિર્માણ, ભ્રૂણજનન. હવે ભ્રૂણજનન કેવી રીતે થાય છે, તો યુગ્મન જ લિંગી પ્રજનન દર્શાવતા સજીવમાં નિર્માણ થવું સાર્વત્રિક ઘટના છે. બાહ્ય ફલન દર્શાવતા સજીવમાં યુગ્મનનું નિર્માણ પાણીના માધ્યમમાં થાય, અંતઃફલન દર્શાવતામાં યુગ્મનજનું નિર્માણ સજીવના દેહની અંદર થાય. આ બધું આગળ આપણે જોઈ લીધું. યુગ્મનજનો આગળનો વિકાસ કયા પ્રકારનું જીવનચક્ર ધરાવે છે અને કયા પર્યાવરણમાં રહે છે તેના પર આધારિત હોય છે. હવે આ બધા મુદ્દા તમારે ખાસ માર્ક કરવાના છે. પહેલાં વાત કરીએ લીલ અને ફૂગની, તો લીલ અને ફૂગ જેવા સજીવોમાં યુગ્મનજ જાડી દિવાલ વિકસાવે છે. જોઈ લો હવે નાટકીય ઘટનાક્રમ શરૂ થયો. લીલ અને ફૂગની અંદર યુગ્મનજની ફરતે જાડી દિવાલ બને છે. આ જાડી દિવાલ કેમ બની, તો રક્ષણ માટે, શુષ્કતા અને ઈજા સામે રક્ષણનું કાર્ય કરે છે, પ્રતિકાર કરે છે, અને અંકુરણ પામે તે પહેલાં વિરામના સમયગાળામાંથી પસાર થતું હોય છે. તો આ રીતે લીલનો યુગ્મનજ આ રીતે વિકાસ કરે છે. હવે એકવિધ જીવનચક્ર ધરાવનાર સજીવો એટલે એકકીય સજીવોમાં યુગ્મનજ અર્ધીકરણ દ્વારા એકકીય બીજાણુઓ પેદા કરે છે જે એકકીય સજીવ તરીકે વૃદ્ધિ પામે છે. હવે ધ્યાન રાખજો, નર અને માદાજન્યુ જોડાય એટલે યુગ્મનજ કેવું બને, બરાબર સમજજો. અહીંયા યુગ્મનજ કેવું બને, આ યુગ્મનજની નીચે આપણે લખી દઈએ 2N, પણ આ એકકીય સજીવો જ છે તો એમાં 2N પ્રકારનો યુગ્મનજ હોય તો એનું વિકાસ બરાબર ના થાય, એટલે આ 2N જે છે એનું તરત જ અર્ધીકરણ થાય છે. શું થાય છે, અર્ધીકરણ થાય અને એકકીય કોષો આ રીતે છૂટા પડે છે, અને આ એકકીય કોષોને બીજાણુઓ તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવ્યો, અને આવા બીજાણુઓ એ નવા દેહ તરીકે વિકાસ કરતા હોય છે. તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે નીટ માટે. એકવિધ જીવનચક્ર ધરાવનારા એટલે એકકીય સજીવોમાં
યુગ્મને દ્વિકીય બને છે, પણ અર્ધીકરણ દ્વારા એકકીય બીજાણુ સર્જન આવા બીજાણુમાંથી નવો દેહ સર્જાતો હોય છે. યુગ્મન જ એક પેઢીથી બીજી પેઢીના સજીવ વચ્ચે જીવસાતત્ય જાળવી રાખતી એક કડી પૂરી પાડે છે. માનવ સહિત બધા લિંગી પ્રજનન દર્શાવતા સજીવનું જીવન એક જ કોષથી શરૂ થાય એ કોષનું નામ છે યુગ્મન જ, જે માતાનો અંડકોષ અને પિતાના શુક્રકોષના ફલનથી બનતો હોય છે. હવે અહીંયા ભ્રૂણજનનની ઘટના, આ ક્રિયા જ મેઇન ક્રિયા કહેવાય. પશ્વફલનની ઘટનાઓની અંદર આ ભ્રૂણજનન અગત્યની ક્રિયા કહેવાય મિત્રો, તો એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો ભ્રૂણજનનની ક્રિયા, તો ભ્રૂણજનનની જે ક્રિયા છે એ ભ્રૂણજનનની ક્રિયા યુગ્મનજમાંથી ભ્રૂણના વિકાસની પ્રક્રિયા છે. એમાં શું થાય તો એક કોષમાંથી સૌથી પહેલાં અનેક કોષ બને, એટલે કે સમવિભાજનની પ્રક્રિયામાંથી પસાર થાય. તો યુગ્મન જ કોષ વિભાજનની પ્રક્રિયામાંથી પસાર થાય એ પણ સમવિભાજન જ, યાદ રાખવાનું ફરજિયાત. અને કોષોની સંખ્યા ઢગલાબંધ વધી જાય એટલે એક કોષમાંથી લાખો કોષોનો સમૂહ પેદા થાય. આ લાખો કોષોનો સમૂહ જે છે એ લાખો કોષોના સમૂહમાંથી ત્યાર પછી શરીરના અંગોના વિકાસ માટે, પેશીઓના વિકાસ માટે વિભેદન થતું હોય. વિભેદન એટલે કોષોની કાર્ય પ્રમાણે વહેંચણી થાય. તો પહેલાં થાય છે કોષ વિભાજન સમવિભાજન પ્રકારે, અને ત્યાર પછી એનું કોષ વિભેદન થાય છે. કોષ વિભાજનથી શું થાય, કોષોની સંખ્યામાં વધારો થાય છે, અને વિભેદનથી શું થાય તો કોષોનો સમૂહ કેટલાક રૂપાંતરણો પછી પેશીઓ અને અંગો બનાવે. તો વિભેદનનો અર્થ શું થાય, કોષ વિભેદન એટલે શું, તો ભ્રૂણજનનની ક્રિયામાં બનેલા કોષો એ ભવિષ્યમાં વિશિષ્ટ પેશીઓ કે અંગોનું નિર્માણ કરે છે, તે માટે પોતાના રૂપાંતરણો કરે છે. કારણ કે બધી પેશીઓના કોષોનો આકાર સરખો હતો નથી. સ્નાયુ પેશીના કોષો લાંબા આકારના હોય છે, ચેતાકોષો એ પણ લાંબા તંતુમય હોય છે. તો આ રીતે વિવિધ પેશીઓ જે છે એનું આકાર જુદો જુદો છે કોષોનો. તો અહીંયા આગળ કોષોના સમૂહમાંથી રૂપાંતરણની પ્રક્રિયા થાય એટલે કોષોનું સ્વરૂપ બદલાય, યાદ રાખજો. કોષોનું સ્વરૂપ બદલાય એટલે એમાંથી પેશીઓ અને અંગો બની શકે, તેને કોષ વિભેદન કહેવામાં આવે છે. તો આ રીતે ભ્રૂણજનન થતું હોય છે. હવે અહીંયા આગળ વિવિધ પ્રાણીઓની અંદર ઘટનાક્રમ આપેલો છે. અંડપ્રસવી પ્રાણીઓ કોને કહેવાય, અપત્યપ્રસવી, આપણે 11મા ધોરણની અંદર આ શબ્દો સમજાવેલા છે. અહીંયા સાવ સહેલા શબ્દો છે. અંડપ્રસવી પ્રાણીઓ એટલે શું, તો પ્રાણીઓના યુગ્મનજનો વિકાસ માદાના દેહની બહાર થાય તો અંડપ્રસવી કહેવાય. એટલે કે યુગ્મનજ જે છે એને શરીરની બહાર મૂકી દેવામાં આવે, જેને ઈંડા તરીકે ઓળખીએ છીએ. આવા ઈંડા ફલિત કે અફલિત હોઈ શકે છે, ખ્યાલ આવ્યો. તો સરીસૃપ અને વિહગ વર્ગના જે પક્ષીઓ છે એ અંડપ્રસવી પ્રાણીઓ છે, જેમની ફરતે કેલ્શિયમ કવચથી યુક્ત આવરિત ઈંડા તમને જોવા મળે એ એના યુગ્મનજ છે. એ ઈંડાની અંદર જ ભ્રૂણ વિકાસ થતો હોય છે, અને ભ્રૂણ વિકાસને અંતે ઈંડામાં બનેલું બચ્ચું એ કવચને તોડીને બહાર આવતું હોય છે. એના માટે પક્ષીઓ અથવા સરીસૃપ એ યોગ્ય તાપમાનથી એ ઈંડાને સેવતા પણ હોય છે. તો અંડપ્રસવી પ્રાણીઓ કોને કહેવાય, ખ્યાલ આવી ગયો. હવે આપણે અપત્યપ્રસવી પ્રાણીઓ કોને કહેવાય, અપત્ય એટલે બચ્ચું અને પ્રસવી એટલે બચ્ચાને જન્મ આપવો, બરાબર. તો અપત્યપ્રસવી પ્રાણીઓ એવા છે કે જે મનુષ્ય સહિતના સસ્તન પ્રાણીઓ છે, જેમાં માદા એટલે કે માતાના દેહમાં યુગ્મનજમાંથી તરુણ સજીવ એટલે કે નાનકડો ભ્રૂણ એ માનવ શરીર જેવું સ્વરૂપ ધારણ કરે, એનો વિકાસ થાય, અને વૃદ્ધિની કેટલીક અવસ્થામાંથી પસાર થયા બાદ તરુણ સંતતિ માદાના દેહની બહાર પ્રસવ પામે છે. એટલે કે સંતતિ જ બહાર આવે રેડી થઈને, એને અપત્ય પ્રસવી કહેવાય. ટૂંકમાં બચ્ચાને જન્મ આપે છે તે. હવે અપત્ય પ્રસવી પ્રાણીઓ છે એની અંદર ફાયદો શું થાય, તો એમાં ઈંડાને વધુ સારી રીતે રક્ષણ અને પોષણ મળી રહે છે. એટલે અપત્ય પ્રસવી સજીવની અંદર આ જન્મનાર જે બાળક છે અથવા બચ્ચું છે એની ઉત્તરજીવિતતા વધે છે. તો અહીંયા અપત્ય પ્રસવી પ્રાણીઓનો ફાયદો શું, તો ભ્રૂણીય કાળજી અને રક્ષણને કારણે તરુણની ઉત્તરજીવિતતાની તકો અપત્ય પ્રસવી સજીવમાં વધુ હોય છે, જ્યારે અંડપ્રસવી સજીવમાં ઈંડાની બચવાની સંભાવના એના કરતાં થોડી ઓછી હોય છે. એટલા માટે મોટાભાગના વિકસિત પ્રાણીઓ અને વિકસિત સજીવોએ અપત્ય પ્રસવી પ્રકારની પ્રજનન પદ્ધતિને સ્વીકારેલી છે. તો આ રીતે ભ્રૂણ વિકાસની અંદર બે પ્રકારની રીતો, અંડપ્રસવી અને અપત્ય પ્રસવી, સમજી શકાય. હવે વનસ્પતિની વાત પણ અહીંયા આગળ આપેલી છે, છેલ્લો મુદ્દો છે, જોઈ લઈએ. તો સપુષ્પી વનસ્પતિમાં યુગ્મનજનો વિકાસ ક્યાં થાય, તો યુગ્મનજનો વિકાસ અંડકની અંદર થાય છે. સ્ત્રી કેસરનો નીચેનો ભાગ છે એને અંડક અથવા બીજાશય કહેવાય, બીજાશયની અંદર અંડક હોય છે.
બરોબર, અને અંડકની અંદર એનો વિકાસ બીજ તરીકે થતો હોય છે. બાકીના બધા ભાગો ખરી જાય પુષ્પના, પણ એ અંડકવાળો ભાગ બીજાશય એમના એમ રહે છે, અને આ અંડક જે છે એમાંથી બીજ બને છે, જ્યારે બીજાશય છે એમાંથી ફળ બને છે. બરોબર, તો ફલન બાદ પુષ્પના વજ્રપત્રો, દલપત્રો, પુંકેસર બધું ખરી જાય છે, માત્ર ને માત્ર બીજાશયવાળો ભાગ બાકી રહે છે. તો યુગ્મનદનો વિકાસ ભ્રૂણમાં થાય છે, યુગ્મનદમાંથી શું બને? ભ્રૂણ બને. અંડકનો વિકાસ બીજમાં થાય છે અને બીજાશયનો વિકાસ ફળમાં થાય છે. નીટ માટે MCQ ખાસ યાદ રાખવાના. ફલિત અંડકને બીજ કહેવાય, ફલિત બીજાશયને ફળ કહેવાય, અને ફલિત જે અંડકોષ છે એને ભ્રૂણ તરીકે વિકાસ થયેલો જોઈ શકીએ છીએ. આ તમામ રચનાઓ એની ફરતે જાડી દિવાલ વિકસે છે, જેને ફલાવરણ પણ કહેવામાં આવે છે, જે કાર્યાત્મક રીતે રક્ષણાત્મક કાર્ય કરે છે. હવે જ્યારે પણ આ ફળ છે, એ ફળની અંદર રહેલું બીજ છે, એ બીજની અંદર ફળ જે છે એ પ્રાણીઓ દ્વારા ખવાઈ જાય, અને જે બીજ છે એને પછી વાતાવરણમાં પર્યાવરણમાં મુક્ત કરવામાં આવે. એટલે અહીંયા બીજ વિકિરણની ક્રિયા છે એ પણ પશ્વફલનની ઘટનામાં અગત્યની છે. તો બીજ વિકિરણ થાય તો જ નવું બીજ અંકુરણ થાય તો જ નવી સંતતિ સર્જાય છે. તો બીજ અનુકૂળ પરિસ્થિતિમાં અંકુરણ પામી નવો છોડ સર્જી શકે છે. એટલે બીજનું નિર્માણ થયા પછી બીજ વિકિરણ પણ અગત્યની ઘટના છે. અહીંયા તમને કેટલીક આકૃતિ આપેલી છે, તમે જાણો છો. પહેલી આકૃતિ જોઈ શકો છો, એમાં વટાણા છે, જેમાં S એટલે સીડ અને P એટલે ફળ. બરાબર, એ રીતે તમારે યાદ રાખવાનું છે. આમાં પણ S એટલે સીડ એટલે બીજ, અને P એટલે ફળ, એની ફરતે ફળ છે. પછી એ જ રીતે અહીંયા આકૃતિ બતાવેલી છે, એમાં S અને P સમજી શકો છો. તો તમે બધા જ ફળોની અંદર બીજ અને ફલાવરણ અલગ કરી શકો છો. તો અહીંયા આગળ પશ્વફલન ઘટનાઓ IMP પ્રશ્ન છે, પરીક્ષા માટે તૈયાર કરવાનો છે. બરાબર છે, તો અહીંયા આગળ આ પાઠ સંપૂર્ણપણે પૂર્ણ થઈ જાય છે મિત્રો. એટલે કે આપણે સજીવોની અંદર પ્રજનન કઈ રીતે થાય છે એની પ્રાથમિક માહિતી આ પાઠમાં મેળવી છે. અગાઉના પાઠો જે છે, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, આ પાઠની અંદર ફલનની ક્રિયા એટલે કે પ્રજનનની ક્રિયા ઊંડાણપૂર્વક દરેક સજીવના કઈ રીતે થાય છે એના વિશે માહિતી આપેલી છે. તો એ આપણે ભણી ગયા છીએ અથવા તો ભણીશું. તો આવતા પિરિયડમાં મળીએ, ત્યાં સુધી સર્વે મિત્રો જેટલું પણ ચલાવ્યું છે એને બરોબર તૈયાર કરો અને લખો. એક વખત લખવું ફરજિયાત છે જ, તો જ તમને આ કેવી રીતે તૈયાર કરવું એની ખ્યાલ આવશે. તો આવતા પીરમાં મળીએ, ત્યાં સુધી સર્વે વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય સ્વામી નારાયણ.